બ્રેક બાદ આગળ વાત બનાસકાંઠાની. પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયું એક વૃદ્ધ દંપતી. વાત બનાસકાંઠાની છે કે જ્યાં લોકોની જહેમત બાદ દંપતીને તંત્રએ બહાર કાઢ્યું. રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. વહેલી સવારે જ નદીમાં અચાનક પાણીનું સ્તર વધી જતા એક પરિવાર નદીના પહેણમાં ફસાયું હતું. નંદેશ્વર મહાદેવ મંદિર પાસે વૃદ્ધ દંપતી પાણીમાં ફસાઈ ગયું હતું. આ દંપતી બાવળની જાળીનો સહારો લઈને પોતાનો જીવ બચાવ્યો હતો. પાણીના પ્રવાહની વચ્ચે બાવળ જ એકમાત્ર સહારો હતો. જોકે પ્રશાસનની ટીમે સ્થાનિક લોકોની મદદથી હોડી દ્વારા 4 કલાકની મહેનત બાદ વૃદ્ધ દંપતીનું રેસ્ક્યુ કરીને તેને બચાવ્યું હતું. सस्ते वगैरह सारे मतलब पूरी जो एनडीआरएफ की टीम का जो काम होता है वो हमारे स्थानीय स्तर पे हम लोगों ने सब करके और की जान बचाई. રાજસ્થાનના ઉપરવાસમાં સતત 2 દિવસથી ભારે વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ભારે વરસાદના પગલે રાજસ્થાનની બનાસ નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જોકે બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોને પાણીના તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. વલસાડના ધડોઈ ડેમ નજીક નદીમાં ફસાયેલા એક યુગલને સુરક્ષિત રીતે બચાવી લેવાયું છે. નદીના પ્રવાહમાં એક યુગલ ફસાઈ ગયું હતું, જેની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી. એનડીઆરએફના જવાનોએ જીવના જોખમે યુગલને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો અને કહ્યું એનડીઆરએફનું આ રેસ્ક્યુ ઓપરેશન 2 કલાક સુધી ચાલ્યું હતું. टीम के मेंबर थे, उन्होंने बड़ी बहादुर से काम करते हुए और अपनी मेहनत और लगन का परिचय देते हुए सेफली से उनको निकालने में हम लोग कामयाब रहे. સંવેદનશીલ ભૂપેન્દ્ર પટેલની સરકાર એક બાદ એક મહત્વના નિર્ણયો લઈ રહી છે. રાજ્યમાં કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં જંગી વધારો કરવામાં આવ્યો. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે બીજી કેબિનેટ બેઠક મળી. વિકાસના કામો ઝડપભેર થાય અને નવા મંત્રીઓ તેમજ અધિકારીઓ ઝડપથી કામગીરી સંભાળે તે માટે સીએમએ કેબિનેટમાં પહેલો સૌથી મોટો નિર્ણય કર્યો છે, જેમાં સોમ, મંગળ અને બુધવારે અધિકારીઓ અને મંત્રીઓને ફરજિયાતપણે સચિવાલયમાં હાજર રહેવું પડશે. સોમવાર અને મંગળવાર દૂર દરાજના ગામથી આવતા નાગરિકો માટે, શહેરોથી આવતા લોકો માટે ધક્કો ન પડે માટે મંત્રીઓએ અચૂક જ એમની ઓફિસમાં લોકપ્રશ્નો માટે, માન્ય ધારાસભ્યશ્રીઓ માટે, માન્ય એમપી જે આવતા હોય એમના માટે, સંસદસભ્યો માટે હાજર રહેવાનું રહેશે. જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી આફતની પરિસ્થિતિ માટે સહાયમાં વધારો કર્યો છે, જેમાં ગરવખરીના નુકસાન બદલ 3,800ના બદલે 7,000 અને ઝૂંપડાવાસીઓને 4,100ને બદલે રૂપિયા 5,900નો વધારો કરીને 10,000ની સહાય મળશે. અંશતઃ નુકસાન પામેલા પાકા મકાનોની સહાય પેટે હવે રૂપિયા 15,000 મળશે, તો અંશતઃ નુકસાન પામેલા કાચા મકાનોની સહાયમાં રૂપિયા 6,800નો વધારો કરાયો. દુધાળા મોટા પશુ મૃત્યુ સહાય હવે 5 પશુ સુધી પશુ દેઠ રૂપિયા 50,000 પ્રમાણે અપાશે. દુધાળા પશુનું મૃત્યુ થશે તો 30,000ને બદલે રૂપિયા 50,000 અને ઘેટા બકરાના મોત થશે તો 3,000ને બદલે હવે 5,000 મળશે.